નમસ્કાર, બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અને જ્યારે હવે નિવેદન આવી રહ્યું છે કે ફી ઘટાડવામાં આવશે, 3 મહિનાની ફી લેવામાં આવશે, પરંતુ સવાલ એ અત્યારે ઉભો થઈ રહ્યો છે કે શું ફી ઘટશે પરંતુ શિક્ષણ સુધરશે? વાલીઓ માટે થોડા રાહતના સમાચાર જરૂર છે કે અત્યારે હાલ પૂરતી 3 મહિનાની ફી ભરવી પડશે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક અસમંજસ અત્યારે દેખાઈ રહ્યું છે. તો આ અંગે શું કહેવું છે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું? આવું સાંભળીએ. પરિપક્વ નિર્ણય કરીને વિધાનસભામાં બિલ પસાર કર્યું, આનો અમલ ચાલુ સત્રથી જ થશે, એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. જે શાળાઓ 15,000થી નીચે ફી લે છે, દાખલા તરીકે 10,000 લે છે, તો એને વધારવા માટે કમિટી સમક્ષ આવવું જ પડશે. તો અંગે જે ચર્ચા કરીશું, આપણી સાથે વાલીઓ પણ જોડાયા છે, વાલી મંડળ તરફથી પણ પ્રમુખ પણ આપણી સાથે આવ્યા છે. આપણી સાથે જગદીશભાઈ પંડ્યા, પ્રમુખ શાળા સંચાલક, આપણી સાથે જોડાયા છે. નરેશભાઈ શાહ, પ્રમુખ વાલી મંડળ, આ સાથે અમિતભાઈ પંચાલ પણ જોડાયા છે. અને આપણી સાથે બહેનો પણ જોડાઈ છે, પૂજાબેન પણ જોડાયા છે, વાલી મંડળ તરફથી વાલીઓ પણ જોડાયા છે. તેમનો પક્ષ લઈશું કે આખરે હવે જે ડિસિઝન આવ્યું છે તે ઉપર તેમનો શું મત છે. પહેલા સૌથી પહેલા જગદીશભાઈ પાસે જાણવાનો પ્રયત્ન કરીશું. જગદીશભાઈ, શું લાગે છે શાળા સંચાલકો વાલીઓ વચ્ચે શું હવે આ સાથે બેસીને હવે કોઈ ડિસિઝન લેવામાં આવશે? હવે આમાં સરકારશ્રીએ જે કાયદો કર્યો છે એ કાયદો બધાને એપ્લિકેબલ હોઈ શકે અને બધાને એપ્લિકેબલ છે જ, પણ મને દુઃખ એ બાબતનું છે કે આ જે કાયદો અત્યારે એપ્રિલ મહિનામાં લાવે, એપ્રિલ મહિના હોવાપો થયો માર્ચના એન્ડમાં, એને બદલે જો આ વહેલી કે પ્રવૃત્તિ આદરી હોત તો સરકાર બધા વર્ગના સંવર્ગને ઇફેક્ટેડ પાર્ટી સાથે બેસી અને વિચાર વિમર્શ કરે તો વધારે કંઈ તંદુરસ્ત નિર્ણય લઈ શક્યો હોત. હવે આમાં 15,000, 25,000, 27,000 જે ફી કરી એમાં કેટલાકને જો વાંધો હોય તો એ વાંધો કયા પ્રકારનો છે જાણવો જોઈએ. ઇટ વિલ ટેક સમ ટાઈમ, એટલે વી આર લેટ ટુ ટેક ધીસ ડિસિઝન. છતાં હું એવી અપેક્ષા રાખું કે જે કંઈ નિર્ણય આવશે સારો જ આવશે અને ઇફેક્ટેડ પાર્ટી સાથે સરકારશ્રીના અધિકૃત મિનિસ્ટર સાહેબો વગેરે બેસે અને કોઈ બાળકોના અને સમાજના હિતમાં નિર્ણય લેશે એવી મારી આશા છે. પરંતુ આમાં એક સવાલ પૂજાબેનનો એ દિવસે એ પણ હતો કે વાલીઓને આમાં સમાવેશ નથી કરવામાં આવ્યો, જેના કારણે જે ત્રુટીઓ છે તે બહાર જે એક્ચ્યુઅલ જે આવી જોઈએ તે નથી આવી શકતી. એ વાત સાચી છે કે વાલીઓને સ્થાન આપવામાં નથી આવ્યું, પરંતુ આજે તમે સુનેના તોમરે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં એક વિરોધાભાસી એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે. એક બાજુ એમણે એવું કીધું કે ભાઈ અમે ગવર્નર પાસે મૂકી દીધું છે, એમની સહી થઈને આવે એટલે અમે કરાવીશું. બીજે સ્ટેટમેન્ટમાં એમણે એવું કીધું કે ભાઈ 50% હજુ કમ્પ્લીટ છે અને 50% બાકી છે, એટલે પોતે સરકાર જ પોતાનો સ્ટેટમેન્ટ બદલી રહી છે, એટલે ભરોસો નથી વાલીઓને. અને એટલા માટે આ વિધેયક જે ખામીવાળું છે, છતાં પણ 15,000 જે ફીનો ક્રાઇટેરિયા રાખ્યો છે એને અમલ કરવા માટે વાલી મંડળો પણ વાલીઓ સાથે જોડાયા છે અને એમને વાચા મળે, એમને ન્યાય મળે એવી અમારી ઈચ્છા છે. આજે જે સરકાર તરફથી જે સ્ટેટમેન્ટ આવ્યું છે તે વિશે નરેશભાઈ આપનું શું કહેવું છે? આ સ્ટેટમેન્ટ યોગ્ય છે કે હજી પણ આમાં સુધારા થવા જોઈએ? ચોક્કસ, ભૂપેન્દ્રસિંહને સુનેમા તોમરે જે સચિવે આપ્યું સરકારે બહુ જ સારું આપ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક મને આમાં એક અધૂરું લાગેલું છે કે પહેલાં એવું કીધું કે નિવૃત્ત જજ મૂકીશું, પછી કે એડિશનલ જજ મૂકીશું, પછી કે IPS મૂકીશું, અને એ નહીં લાગે તો કોઈ નિવૃત્ત બીજા સચિવ મૂકીશું. એટલે ક્યાંક ને ક્યાંક હજુ છટકબારીઓ રાખી છે. અને આટલી વાર શા માટે રાજ્યપાલને તરત મોકલી દેવું જોઈએ જેથી બાળકોને બી ખબર પડે કે શું કરવું? કારણ કે આ જે ડિફરન્સ પડ્યો એમાં 4-4 મહિનાની જે ફીસ છે એ તરત લેવા માટે અત્યારે બળજબરી કરે છે. ખરેખર તો એવું છે કે જૂનમાં નવું સત્ર ચાલુ થાય તો 1 જ મહિનાની ફી લેવાની છે. 4-4 મહિનાની પહેલેથી લીધે તમારું પ્રક્રિયા ડિસેમ્બરમાં તમે એડમિશન આપી દો, તમે ફી લઈ લો, 6 મહિના તમે બધું કરી નાખો. કયો એવો કાયદો છે કે એડવાન્સમાં ફી લેવાય? હજુ તો જૂનમાં ચાલુ થાય છે. મારું વાલી મંડળ તરીકે એમ જ કહેવું છે કે જૂનમાં તમે 1 મહિનો ભણાવો, પછી જ 1 મહિનાની તમે ફી લો. તમે 4-4 મહિનાની એડવાન્સ ફી લઈ લીધી અને સરકારે વાલી મંડળ તરફથી હું કહું છું કે સ્કૂલ સંચાલકોને ટાઈમ આપ્યો છે કે ભાઈ તમે ફી ઉઘરાઈ લો અને પછી હું બહાર પાડું. અને એ પણ જે ફી છે એ જૂના ધારાધોરણ પ્રમાણે જ લેવાની છે, એટલે એ જે સરકારે નક્કી કર્યું છે એ પ્રમાણે. જો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એવું કીધું કે 3 મહિનાની તમે ફી છે લઈ લો, તો કઈ રીતે તમે કહી શકો છો 3 મહિનાની ફી લો? તમારે તો હજુ સત્ર તો ચાલુ થવા દો ભાઈ, જૂનમાં સત્ર ચાલુ થાય છે. એડવાન્સ કઈ
ત્રણ મહિનાની કહો છો એડવાન્સ લેવાની, નોકરિયાત વર્ગ હોય, બધો પૈસાવાળો વર્ગ નથી ગુજરાતમાં, નોકરિયાત વર્ગ છે અને 12,000 રૂપિયા ત્રિમાસિકની જે ફી લે છે શાળાઓ, તો શું એ પ્રાઇવેટવાળા 12,000 રૂપિયા આપશે એડવાન્સ? તો તમે એવો પરિપત્ર બહાર પાડો પ્રાઇવેટના જે બી નોકરી કરતા માણસો માટે કે ભાઈ આને 12,000 એડવાન્સ આપજો, એને સ્કૂલમાં ભરવાના છે. સરકારે વિચાર કરવા જેવો હતો કે ભાઈ 3 મહિનાની તમે ફી ભરવાની વાત કરો છો, તો પ્રાઇવેટમાં જે નોકરી કરતા માણસો છે શું એના બાળક ભણશે નહીં? સવાલ એ છે, પરંતુ સરકાર એવું કહે છે કે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપ અગ્રી છો આ વાત સાથે? મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે એ મહત્વનું છે. કારણ કે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને નિર્ણય તો લીધો છે, પણ પહેલાં પણ એવા કેટલાય કાયદા બનાવેલા છે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને, પણ અધિકારીઓ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવામાં નિષ્ફળ ગયેલા છે. જો એ ઇમ્પ્લિમેન્ટેશન થયું હોત ને તો આ બિલ લાવવાનું જરૂર જ ના પડી હોત એને. એવું લાગે છે કે આમાં પણ જે ત્રુટીઓ રહી ગઈ છે જેના કારણે જે સંચાલકો છે તેમને ફાયદો થશે. આપનો શું વ્યૂ છે? આપના બાળકો ભણે છે? મારા 2 બાળકો ભણે છે સ્કૂલની અંદર. અત્યારે 6 મહિનાની એ લોકોએ એડવાન્સ ફી લઈ લીધેલી છે. એપ્રિલ મહિનામાં અમારું નવું સત્ર CBSEમાં શરૂ થઈ જતું હોય છે, અને બીજો PDC લઈ લીધો છે કે જે એડવાન્સ લીધેલો છે. સરકાર આ બાબતમાં સજાગ છે એમાં કોઈ બેમત નથી, છતાંય સ્કૂલવાળા પોતાની મનમાની ચલાવે છે એ હકીકત છે, અને સ્વીકારવું રહ્યું. એ સ્વીકારવું રહ્યું, પરંતુ આપને હજી પણ આમ ધકધક થતું હશે, જેણે પણ ચેક આપી દીધા છે, એડવાન્સ ચેક આપ્યા છે, અથવા જેણે પે કરી દીધા છે, કે પાછા મળશે કે કેમ? નહીં, પાછા તો મને લાગતું નથી કે સ્કૂલવાળા જે પૈસા લીધા છે એ પાછા નહીં આપે. સરકાર તો કહે છે કે સર્વર કરવામાં આવશે. આ નહીં, સરકાર તો ઘણું બધું કહે છે પણ એવું થતું નથી. અને સરકારને ખાલી બોલવું છે, કરવું તો કશું હોતું નથી. હા, આનો ઇમ્પ્લિમેન્ટ થાય જેવી રીતે અમારા ભાઈએ કીધું, અમિતભાઈએ, કે ભાઈ વર્ષોથી એ લોકો કંઈક ને કંઈક એમેન્ડમેન્ટ લાવતા જ હોય છે સારા માટે, પબ્લિક માટે, પણ એવું થતું નથી. ક્યારે બી થતું નથી એવું કે ભાઈ તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો. કોઈ બી ગવર્મેન્ટ આજ દિવસ સુધી સફળ નથી થઈ કે જે બી વસ્તુ એને કર્યું હોય, વિધેયક લાયા હોય, એને એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરી શકે વ્યવસ્થિત રીતે. હજી પણ સરકાર ઉપર વિશ્વાસ નથી તેવું લાગી રહ્યું છે, અને ખાસ કરીને આજે જે સ્ટેટમેન્ટ હતું તેમાં એવું કહે છે કે વાલીઓએ નેતા બનવાની જરૂર નથી. વાલીને નેતા બનવાની જરૂર નથી, એ સાચી વાત છે. વાલીઓને ક્યારે બહાર આવવું પડે છે પોતાના અધિકારો માટે, પોતાના બાળકોના ભવિષ્ય માટે. શિક્ષણ એ સેવાનો ઉદ્દેશ છે, ઉદ્યોગ બનાવવાની જરૂર નથી. અત્યારે સંચાલકો જે રીતે માફિયાગીરી કરી રહ્યા છે, મન ફાવે એ રીતે વાલીઓને બ્લેકમેલ કરી રહ્યા છે, આ બધી વસ્તુઓ બંધ કરવી એ સરકારની જવાબદારી છે. કાયદો અને વ્યવસ્થા સરકારના હાથમાં હોય છે. વાલીઓને શા માટે આંદોલન કરવા પડે? વોટ આપીને આપણે સરકાર શાના માટે રસ્તા હોઈએ છીએ? આપણા અધિકારો, જનતાના અધિકારો માટે લોકશાહીમાં જનતા સર્વોપરી હોય છે, અને વાલીઓ પણ મતદારો છે, એટલું સરકાર યાદ રાખે. જો વાલીઓના હિતની વાત નહીં કરે તો આવનારા સમયમાં વાલીઓ પણ એ સરકાર ઉપર ભરોસો નહીં મૂકે. આ વખતે શું લાગી રહ્યું છે જે સ્ટેટમેન્ટ સરકાર આપી રહી છે, અને સંચાલકો વચ્ચે અને વાલીઓ વચ્ચે બેઠક થઈ અને કોઈ આખરી નિર્ણય પર આવશે? હું તો એવું માનું છું સાહેબ બેન કે આ બધી ચર્ચા કર્યા તો સીધી સાદી લીટીનો એક કાયદો બનાવી દે કે 15,000 ફી છે, એમાં કોઈ કાવા દાવા નહીં, કશું જ નહીં, દરેક સ્કૂલને પરિપત્ર આપી દે, અને દરેક જે વાલીઓ છે એને એક જ લીટીમાં કહેવાનું છે કે ભાઈ 3 મહિનાની તમારે ફી ભરવાની હોય તો 15,000 ભાગ્યા 3 કરી 4 જે સેશન હોય એ પ્રમાણે બધાએ ફી ચૂકવે, બધાને મંજૂર છે. આટલા બધા સમય પછી લોકો હેરાન થયા છે, લોકોના ખિસ્સામાંથી કેટલા બધા રૂપિયા વાલીઓ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે કાયદો બની રહ્યો છે. તો આનું ઝડપી અમલ થાય તો બધા જ વાલીઓ અને વિદ્યાર્થીઓ બધા ખુશ છે, અને અમારું પણ જીવન કેળવણી ઊંચી આવે છે. પરંતુ લાગે છે કે જે ચેક ભરવાની વાત કીધી છે કે ચેક અત્યારે 3 મહિનાના આપી દો પછી સર્વર કરવામાં આવશે, તો ચેક કયા રીતે આપશો? એ ધારાધોરણ પ્રમાણે આપશો કે અત્યારે ફી જે ચાલી રહી છે એ પ્રમાણે આપશો? વાલીઓ તો હવે એ મતના થઈ ગયા છે કે 15,000 કીધું છે તો 15,000ના જ અમે સરકારના આદેશ પ્રમાણે કામ કરીશું. પણ જો સંચાલકો સરકારનો આદેશ ન માનતા હોય તો વાલીઓ શા માટે સંચાલકોનો આદેશ માને? એટલે એ લોકો જૂની ફીના આધારે અત્યારે બધાને દબાણ કરી રહ્યા છે. આજે 95,000 ફી હોય કે 50,000 ફી હોય પણ અત્યારે એ લોકો એનો અડધો સ્લેબ માગી રહ્યા છે, એટલે અવ્યાજબી છે. વાલીઓ એનાથી ખૂબ જ નારાજ છે કે જ્યારે સરકારે એક સરકારને આપણે મા બાપ ગણીએ, જો આપણે આપણે સાચું માનીએ તો, જો દેશ વિદેશોની વાત કરીએ તો પણ એ લોકો સરકારના દરેક કાયદાનું પાલન કરે છે, તો આ સંચાલકોને ને આપણે વાલીઓએ પણ એ કાયદાનું પાલન કરીએ અને એક મહિનાની ફી લેવાય, પણ આ 3-3 મહિનાની ફી કઈ રીતે વ્યાજબી છે? એટલે આ ઉઘાડી લૂંટ છે અને એને સપોર્ટ આપવામાં આવે છે, એની સામે વાલીઓને વાંધો છે, અને પછી પરત આપીશું, પછી એના ઉપર તમને તમારો એક ટેક્સ લગાવવા આવશે, તમારી પાસે 5 લાખ રૂપિયા. સંચાલકોને આવું બધું કરવાની
જરૂર પડે સરકારને સંચાલકો ઉપર એ જરૂર જ નથી, માત્ર સરકાર એક વખત કહી દે કે ભાઈ તમારે એક જ મહિનાની 15,000 રૂપિયા લેખે જે ડિવાઇડેડ થતા હોય તે જ પ્રમાણે આપવાની રહે છે, બસ વાત ખતમ થઈ ગઈ. પરંતુ ઘણી બધી શાળાઓ એવી છે જે 2-2 લાખ સુધીની ફીસ છે, હવે એ શાળાઓ આ 15,000માં કેવી રીતે માનશે? બેન, એમને માનવું જ પડશે, કેમ કે આ ઉઘાડી લૂંટ છે, બરોબર છે. આ પેરેન્ટ્સ સાથે હળહળ તો અન્યાય જ છે કે આટલી બધી મોંઘવારીમાં આટલા બધા શિક્ષણ મારફત, શિક્ષણ જેવી વસ્તુ તો કેવી હોવી જોઈએ બેન? ફ્રી હોવું જોઈએ. એ શિક્ષણ વિદેશમાં તમે જુઓ તો જવાબદારી સરકારની હોય છે, વિદ્યાર્થીઓ સરકાર તરફથી ભણવામાં આવે છે, જ્યારે ઇન્ડિયામાં તો આપણે અહીંયા જોઈએ તો પેરેન્ટ્સને બધું લેવું પડે છે માથે. આપણે બી વોટ આપીએ છીએ, મોટા થઈને એ લોકો ટેક્સ બી ભરશે. તો હું તો માનું છું સરકારે જવાબદારી બધાને સરકારે ઉપાડી લેવી જોઈએ, કે આવતીકાલે તો ટેક્સ ભરવાના છે. સરકારી શાળાઓ પણ ચાલે છે, પછી સેલ્ફ ફાઇનાન્સ જે સ્કૂલો આ શરૂ થઈ છે તેના કારણે આ આટલા બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા છે? ના, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો કેમ ઊભી થઈ છે? કારણ કે આપણી પાસે સરકારી શાળાઓ છે, મારે મારા વિસ્તારમાં મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં સરકારી શાળા મૂકવો છે તો છે, આપણી પાસે સરકારી શાળાઓ જ નથી સરકારી, તો પછી અમે ઇંગ્લિશ મીડિયમમાં પ્રાઇવેટ વાલીઓ તો મજબૂર છે. કારણ કે અમારે આપણે જે વિચારીએ છીએ આપણા વિદ્યાર્થીઓને આપણે ઇન્ટરનેશનલ લેવલનું ભણાવવું છે તો ઇંગ્લિશ કમ્પલસરી છે. હવે અમે તો ફસાઈ ગયા, અમારે કોઈ ઇંગ્લિશ બી ભણાવવાનું અને અમારી પાસે ઓપ્શન તો છે નહીં. અમારે પ્રાઇવેટમાં અમે જઈએ એટલે શરૂઆતમાં સૌથી પહેલી વાત થાય કે ભાઈ એડમિશન તમને ત્યારે જ મળશે જ્યારે 50,000 રૂપિયા આપશો, એટલે અમારે સૌથી પહેલાં 50,000 રૂપિયા આપી દેવાના ડોનેશનના. ડોનેશન પછી ફી આવે, એટલે ફી માનો કે 30-40 રૂપિયા ફી આપી દેવાની, તમારે ફી આપી દેવાની. આ બ્લેકમેલિંગ જ છે વાલીઓનો, અને એટલા માટે જ વાલીઓ જે બહાર કેમ નીકળ્યા છે, આજે સોશિયલ એન્જિનિયરિંગ ખોવાઈ ગયું છે. મારે બીજો છોકરો પેદા કરવો હોય તો મારે વિચાર કરવો પડે કે મારા એક છોકરાનો 1 લાખ રૂપિયાનો મારો ખર્ચો છે વર્ષનો, તો મારો 3 લાખ રૂપિયાની મારી ટોટલ ઇન્કમ છે, તો મારી 1/3 ઇન્કમ તો એક જ છોકરામાં જતી રહે છે. તો હવે હું બીજો છોકરો પેદા કરીશ તો મારી તો 2 લાખ રૂપિયા તો હું 1 લાખ રૂપિયામાં ખાઈશ કઈ રીતે? ફી અંગે ચર્ચા થઈ રહી છે, વાલીઓ લડત આપી રહ્યા છે, સરકાર પણ થોડું નમતું જોખ્યું છે, પરંતુ વાલીઓને હજી પણ એમ છે કે આ સરકાર જે નમતું જોખી રહી છે તે તેમની ફેવર નહીં કરી શકે, હજુ પણ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન છે. મારી પાસે એક રિસિપ્ટ છે, આ રિસિપ્ટ હું બતાવવા ઈચ્છીશ. આ 6 મહિનાની ફીસ છે, લગભગ 43,000 જેટલી આ ફીસ છે. અલગ અલગ રીતે ફીસ ઉઘરાવવામાં આવે છે, એટલે વર્ષની લગભગ 1 લાખ જેટલી ફીસ થાય છે. અને આની સાથે જો તમે બસની ફીસ ઇન્ક્લુડ કરી દો અથવા તો અધર જે એક્ટિવિટીઝ પણ કરાવતા હોય છે એ ફીસ ઇન્ક્લુડ કરો તો ઘણી બધી વધારે થઈ જાય છે, 1.5 લાખ સુધી આંકડો પહોંચી જતો હોય છે. હવે જે સામાન્ય વર્ગના વ્યક્તિ હોય છે તે કેવી રીતે તેના બાળકની આટલી મોટી ફીસ ભરી શકે, અને જે રીતે બ્રેક પહેલાં પણ વાત કરી હતી વાલીએ કે બીજા બાળક માટે વિચારવું પડે છે કારણ કે એની ફીસ હું કેવી રીતે ભરી શકીશ, આપણી સાથે બહેનો પણ જોડાય છે, તેમને પણ પૂછીએ. આ સવાલ લગભગ દરેકને થતો હશે. હા, એકચ્યુઅલી અમે અમારા ફ્રેન્ડ્સને સજેસ્ટ કરીએ છીએ તું એક જ બાળક કરજે, કેમકે આટલી મોંઘવારીમાં ભણાવવું બધું પોસાતું નથી. અને ગવર્મેન્ટ સ્કૂલની વાત કરીએ તો મેં એવું પણ સાંભળ્યું છે ગવર્મેન્ટ સ્કૂલમાં રૂલ થઈ ગયો છે કે 6-7 સુધી એ લોકોએ પાસ કરી દેવું પડે છોકરાને, છોકરાને એનું નામ પણ લખતર નથી આવડતું. અને ત્યાં આગળ કામ કરાવવામાં આવે છે ત્યાં ક્વોલિટી એજ્યુકેશન નથી આપતા, એટલે આપણે પ્રાઇવેટ સ્કૂલમાં જવું પડે છે એક સ્ટેટસ માટે કે આપણું બાળક કામ કરતું ના રહી જાય સ્કૂલમાં, એટલે આપણે બીજી સ્કૂલમાં મૂકીએ છીએ અને એમાં આપણને લૂંટે છે, આપણા જોડે આટલી બધી ફીસ રહે છે, આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. આંટી પણ આપણી સાથે જોડાયા છે. આપના બાળકો લગભગ ભણી ગણીને મોટા થઈ ગયા છે, બાળકોના બાળકો પણ હશે, એમનું શું કહેવું છે હવે? Actually, I'm sitting here for my opinion and statement. Number one, government je rule karyo ke 15,000 fee here, yeah? Very good. Maro to opinion chhe, not only 15,000, compulsory free education. Is ek vat nathi, aa bene kahyu ne, ke ગવર્મેન્ટ સ્કૂલમાં સરખી રીતના ભણાવવામાં નથી આવતા એટલે અમે પ્રાઇવેટમાં મૂકીએ છીએ. પહેલાં બેન કહે છે કે સ્ટેટસ માટે થઈને લોકો પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે છે, અને વાલીઓ હું તમને કહું જેમની પાસે પૈસા છે 50%, મારો છોકરો તો આ સ્કૂલમાં ભણે છે, આ સ્ટેટસ બનાવી દીધું છે. અરે તમે જરાક તો વિચારો, ભાવિ આ દેશના બાળકો ક્યાં જઈને ઉભા રહેશે? કેટલા વર્ગ ઉભા કરશો તમે? કેટલા વર્ગ ઉભા કરશો? ગરીબ, પૈસાવાળા, મિડલ ક્લાસ,
આ બધું ક્યારે બંધ થશે? બેઝિક એજ્યુકેશન ફ્રી કરો, ફ્રી એટલું નહીં, 15,000 ફી એટલું નહીં, પણ એનું સુપરવિઝન કરો કે સારી રીતે ભણાવવામાં આવે છે. પહેલા બેને એમ કહ્યું કે ભાઈ ગવર્મેન્ટે 15,000 ફી કરી, 3 મહિના માટે ભણવાનું કીધું, સોરી ફી પે કરવાની કીધી 3 મહિનાની, એટલે એ બેન જરા નારાજ થઈ ગયા. અરે બેન, હું તમને એટલું જ કહું, આ ગવર્મેન્ટે પાપા પગલી કરતા 15,000નું કર્યું ને, તો એ આપણા માટે મોટામાં મોટી વસ્તુ છે. પણ હવે એઝ અ વાલી તરીકે તમારી ફરજ છે કે એ 15,000 તમે ભરો છો એ કેવી રીતે ભરો છો, એનું વળતર કેવી રીતે મળે છે. અને બીજું, તમે પહેલો ક્વેશ્ચન કર્યો, ફી ઘટાડવાથી શું ભણતર સુધરશે? તમે ક્વેશ્ચન કર્યો તો અત્યારે તમારા ભણતરમાં શું તમને મળી રહ્યું છે? પૂછો વાલીઓને, હા શું મળી રહ્યું છે? મોટી મોટી ફી આપવા છતાં પણ નથી મળી રહ્યું, એટલે ઘટાડવાથી પણ એટલું નહીં મળે એવું કહેવાય છે? હા હા, એ જ છે. કોઈ પણ સ્કૂલમાં તમે જાઓ, ખાલી સ્ટેટસની વાતો છે, અને શિક્ષકો જે છે, ટીચર્સ છે, બધા જે ફી મોટી મોટી આપતા હોય એમને પ્લીઝ કરવા માટે બધું કરતા હોય છે, પણ હકીકતમાં બેઝિક ફાઉન્ડેશન ઇઝ વેરી પુઅર ઇન ઇન્ડિયા. સો પ્લીઝ વાલીઓ, જાગો, તમે ડરો નહીં. અને જેની પાસે પૈસો છે તો પ્લીઝ તમે સ્ટેટસ બનાવી, તમારા બાળકોનું નહીં પણ સારા દેશના બાળકોનું તમે વિચારો સારા. અને તમારી પાસે પૈસો હોય તો બીજા 5 બાળકોને ભણાવો, પણ પ્લીઝ સ્ટેટસ નહીં બનાવો. ગવર્મેન્ટને સાથ આપો, ગવર્મેન્ટને સાથ આપો. હા, તમારી વાત સાચી છે કે જરા ઇમ્પ્લિમેન્ટેશન જે છે એમાં કચાશ ન રહી જાય, એના માટે એ લોકોએ કન્સ્ટ્રક્ટિવ પ્રોજેક્ટ બનાવવાની જરૂર છે. તો મારી ગવર્મેન્ટને વિનંતી, કન્સ્ટ્રક્ટિવ પ્રોજેક્ટ બનાવો, વાલીઓ તમે એને મદદ કરો, પણ આ જે ફી છે એ ન હોવી જોઈએ. જી, તો ફી ન હોવી જોઈએ. અહીંયા અત્યારે તો 15,000ની વાત થઈ રહી છે, અને એનાથી પણ ઉપર કે 3 મહિનાની ફીસ લેવાની પણ વાત થઈ રહી છે. કેવી રીતે આંટીની વાત સાથે સમજ છો? આંટીએ બહુ સરસ સરસ શબ્દોમાં એમને વાલીની દ્વેથા પણ બતાવી, અને હકીકત છે કે કેટલાક વાલી એના સ્ટેટસનો વિષય બનાવીને બેસી ગયા છે કે 3 પ્રકારના વાલી હોય, એક મર્સિડીઝવાળા, એક બાઇકવાળા અને એક રિક્ષા અને સ્કૂલવાળા. ગુનો ગુનો એ લોકોનો કે જે અત્યારે ફાઇટ કરી રહ્યા છે. હા, એટલે ગુનો એટલે એમાં એટલું નથી કે ભાઈ તમે ઊંચી ફીસ આપો છો તો પણ આજે ગુજરાત 9મા ક્રમમાં છે શિક્ષણમાં, તો તમે ઊંચી ફીસ આપીને પણ બાળકને માયકાંગલું બનાવી રહ્યા છો, એસીની ડાયરેક્ટ સુવિધા આપીને પણ બાળકને એટલું હથિયાર વગરનું બનાવો છો કે એટલે ભવિષ્યમાં એ એસી વગર બેસી જ નહીં શકે, એ સારી નોકરી પણ નહીં કરી શકે. તમે જુઓ કે સરકારી સ્કૂલોમાં પહેલાં ભણેલા છે એ લોકો આઈએએસ ઓફિસર છે, ડૉક્ટર, વકીલ અને સારી પોસ્ટ ઉપર છે. આજે ઇંગ્લિશ મીડિયમમાં જે ભણી રહ્યા છે એ છોકરાને 8મા 9મા ધોરણ સુધી તો ઇંગ્લિશ બોલતા પણ નથી આવડતું, એટલે ક્વોલિટી ઘટી છે, પૈસા વધ્યા છે. એટલે હું મારા સંચાલકોને એટલું જ કહીશ કે ડોન્ટ મેક મની, મેક ફ્યુચર, એટલું જ મારે કહેવું. જી, તો ફ્યુચર બનાવવાની જરૂર છે, પરંતુ ક્યાંક વાલીઓનો પણ વાંક નથી, કારણ કે આપણે પણ એવી જ શાળા ચૂઝ કરતા હોય છે કે અધર એક્ટિવિટીઝ કેટલી કરવામાં આવે છે, એસી છે કે નહીં બસમાં, ક્લાસરૂમ કેવા છે, પ્રોજેક્ટર છે કે નહીં, આ બધું આપણે પણ ક્યાંક બાળકો માટે નથી આમ ઘણી બધું હવાનો મહેલ ઊભો કરી રહ્યા. એકચ્યુઅલી દેખાદેખીમાં અપેક્ષાઓ એટલી બધી વધી ગઈ, અને એક સ્કૂલે આપ્યું એટલે ઉદ્યોગપતિઓ આ લાઇનમાં ઘૂસી ગયા, અને એને બધું પ્રોવાઈડ કર્યું અને શો કર્યો, એડવર્ટાઇઝમેન્ટ કરી, મોટી મોટી હોટલોમાં એડવર્ટાઇઝમેન્ટ કરીને એક અંજાવી દીધા, એટલે પૈસાવાળા વાળીઓને એક સ્ટેટસ થઈ ગયું કે ભાઈ 1.5 લાખમાં મારો બાળક બને છે. પણ એકચ્યુઅલી જીઆરમાં એવું લખેલું છે કે કોઈ સ્કૂલની ફેસિલિટી પ્રમાણે એની ફી નથી હોતી. બાળકનો મૂળભૂત અધિકાર છે શિક્ષણનો ભારતમાં, એટલે એને શુડ બી મસ્ટ શિક્ષણ આપો. તમે એની ફેસિલિટીઓથી અંજાઈને તમારી ફી નક્કી ના થાય, એટલે બાળકને એની ફી છે એ એના જ્ઞાન માટે આપવાની હોય છે. અને સ્કૂલ જ્યારે એની મંજૂરી મળી, એનઓસી મળી, ત્યારે ચોખ્ખું જ કહેવામાં આવ્યું છે, નહીં નફાની નુકસાનથી તમારે આ સ્કૂલ ચલાવવાની છે, અને એમાં તમારે જે બી ગ્રાન્ટ જોઈએ સરકાર એને મદદ કરશે. પણ સ્કૂલોએ તો એને ધંધો બનાવી દીધો છે, ઉદ્યોગપતિઓ ઘૂસી ગયા. તમે ઉદ્યોગપતિઓ ક્યારે ઘૂસે? આજે અમદાવાદમાં 200 સ્કૂલ એવી છે કે જે ઉદ્યોગપતિઓની છે, તો તમે વિચાર કરો કે ઉદ્યોગપતિઓ શા માટે પૈસા લગાવતા હશે, કેમ સામાન્ય માણસ નથી લગાવતા? રાજકારણ અહીંયા ઘૂસી ગયું છે તેવો અહીંયા વાત સામે આવી રહી છે. પરંતુ એક ભાઈ પણ આપણી સાથે જે ઘણા ટાઈમથી લડત લડી રહ્યા છે વાલીઓ સાથે. નમસ્કાર, મારું નામ છે આશીષ કંજારે, આધાર ફાઉન્ડેશનનો ટ્રસ્ટી છું. છેલ્લા 3 વર્ષમાં શિક્ષણની સામે લડી રહ્યો છું, વારંવાર રજૂઆત કરવા છતાં બી મને ન્યાય નથી મળતો. ઘણી જગ્યાએ મારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી છે સ્કૂલોની સામે.
તો એના માટે જ ખાસ મારે રજૂઆત એ કરવી છે, જ્યાં સુધી વાલીઓ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ બધી સ્કૂલો લૂંટવાનો ધંધો ચાલુ જ રાખશે. એટલે અમારી સંસ્થા મેન દરેક સ્કૂલોની સામે જાગૃતતા અભિયાન ચલાવે છે, જેથી કરીને વાલીઓ જાગૃત થાય. જ્યાં સુધી વાલીઓ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ બધી સ્કૂલો લૂંટવાનો ધંધો ચાલુ જ રાખશે. અને બીજું કે સીબીએસઈ બોર્ડમાં મેં આખું લિસ્ટ માંગેલું છે. અમદાવાદમાં ટોટલી 48 સ્કૂલને ખાલી માન્યતા છે સીબીએસઈ બોર્ડની, અને અત્યારે અમદાવાદની અંદર ઓછામાં ઓછી 65થી વધારે સીબીએસઈ બોર્ડના નામે સ્કૂલો ચાલી રહી છે. એમાં ઘણી બધી સ્કૂલોની મેં આજે ફરિયાદ કરેલી છે કલેક્ટરમાં, અને ધરણા ઉપર બી અમે સંસ્થા વતી બેસવાના છે વાલીઓ સાથે. તો આ જે સીબીએસઈ જેને માન્યતા નથી એ કેવી રીતે ચાલે છે? આ લોકો શું કરે છે, સીબીએસઈના નામે જાહેરાતો મોટી મોટી કરી રહે છે. જ્યારે આપણે સ્કૂલમાં એડમિશન લઈએ છીએ સીબીએસઈ એપ્લિકેશન નંબર કે લેટર માગીએ છીએ તો એ લોકો ગોળ ગોળ જવાબ આપે છે. ખરેખર આમાં શું છે, સીબીએસઈની માન્યતા ત્યારે જ મળે જ્યારે સીબીએસઈનું એફિલિએશન નંબર મળે અને એફિલિએશન લેટર મળે, પછી જ એ લોકો સીબીએસઈનું નામ યુઝ કરી શકે. પણ અત્યારે આ લોકો વાલીઓને ગેરમાર્ગે દોરીને જાહેરાતો આપી આપીને વાલીઓને કાયદેસર લૂંટવાનો ધંધો કરી રહ્યા છે. ઘણી બધી સ્કૂલોની ફરિયાદો આવે છે અમારા મોબાઈલ ઉપર કે ભાઈ આ સ્કૂલમાં સીબીએસઈની માન્યતા નથી, છતાં બી અમારી જોડેથી ફી લીધેલી છે, તો આની સામે લડત લડો. તો એના માટે અમે 4 સ્કૂલોની સામે આંદોલન ચાલુ કરવાના છીએ. ધરણાનો પ્રોગ્રામ છે, એના માટે અમે આજે કલેક્ટરની મંજૂરી લીધેલી છે. પરંતુ આજનું જે નિવેદન છે શિક્ષણ મંત્રીનું, તેના પરથી આપને શું લાગે? આજનું નિવેદન હું આજ સવારથી શું છે કે કલેક્ટર ઓફિસમાં બધા આવેદન આપવામાં જ ગયેલો છે, એટલે મને આજનું 3 માસની ફી આપે ભરી દેવાની જે પણ જૂની છે એ પ્રમાણે. પરંતુ સરકાર એક તરફ એવું કહી રહી છે કે જૂનથી જે નવો કાયદો છે તે અમલી બનશે, તો આ બંનેમાં કોન્ટ્રાડિક્ટ નથી લાગતું? આમાં 100%, કારણ કે હવે ઇલેક્શન આવી રહ્યું છે આ 6 મહિનામાં, એટલે આ એક લોલીપોપ આપેલી છે વિદ્યાર્થીઓ અને વાલીઓને. કારણ કે જો ફીનો અમલ જ કરવો હોય તો કેમ તાત્કાલિક અમલ ના થઈ શકે? નોટબંધીનો નિયમ તાત્કાલિક અમલમાં લેવાય છે, તો આ શિક્ષણમાં જે ફી વધારવાનો નિયમ તાત્કાલિક કેમ અમલમાં નથી લેવાતો? બહુ મોટો સવાલ કર્યો છે કે નોટબંધીનો નિયમ તાત્કાલિક અમલમાં લેવાય છે, આપનો શું વ્યૂ છે? આપનો કોઈ વ્યૂ છે? ઓછી થવી જોઈએ ફી? 100% થવી જોઈએ. આપનો ચાઇલ્ડ ભણે છે સ્કૂલમાં કે ભણે છે? ને 11th. ઓકે, 11th માં છે. લગભગ કેટલી ફી થતી હશે એક વર્ષની? એક વર્ષની અત્યારે તો એને સમજો ને 60,000. અને પ્લસ ટ્યુશન વગેરે ને એ બધી પણ થઈ જતી હોય છે અલગ, રાઈટ? તો સવાલ એ છે કે ટ્યુશનની આપણને જરૂર શા માટે પડે છે? આ પણ એક મોટો સવાલ છે. ટ્યુશન જો શાળાઓમાં સારી રીતે અભ્યાસ કરાવતા હોય તો પછી ટ્યુશનની જરૂર પડે? જરૂર પડે કે ન પડે? જૈસે ભી વૈસે ભી આજકલ તો કઈ સ્કૂલ એસા બોલતે હૈ કે ભાઈ હમારા એક સિસ્ટમ હૈ અલગ પઢાને કા, તો આપકો જરૂરત નહીં હૈ ટ્યુશન ભેજને કી. ઇવન દેન આજકલ ટ્યુશન ભેજના ભી એક સ્ટેટસ સિમ્બોલ હો ગયા હૈ કે મેરા બચ્ચા ઇસ ઇન્સ્ટિટ્યૂટ મે ટ્યુશન જાતા હૈ, મેરા બચ્ચા ઇસમે જાતા હૈ, મેરા બચ્ચા ઉસમે જાતા હૈ. અરે તુમ લોગ ટ્યુશન નહીં ભેજતે અપને બચ્ચે કો? આજકલ એસા હો ગયા હૈ. તો આઈ ડોન્ટ થિંક સો, અગર બચ્ચે કો અચ્છી એજ્યુકેશન મિલ રહી હૈ, ઉસકા પૂરા સિલેબસ કવર હો રહા હૈ, ઉસકા પૂરા ડેવલપમેન્ટ મિલ રહા હૈ સ્કૂલ કી તરફ સે, તો ટ્યુશન કી કોઈ જરૂરત હી નહીં હૈ. મને એવું લાગે છે ટ્યુશનની એટલે જરૂર પડે છે કેમ કે અત્યારે કોમ્પિટિશન થઈ ગયું છે. મારું છોકરું ફર્સ્ટ આવવું જોઈએ, મારા છોકરાનું એ ગ્રેડ આવવો જોઈએ, એટલે મા બાપ પ્રેશર આપીને છોકરાઓને ટ્યુશન ભણાવે છે. અને એક સ્ટેટસ થઈ ગયું છે કે ના મારો છોકરો ટ્યુશન જાય છે, અને એવું થઈ ગયું છે મનમાં કે ટ્યુશન જાય છે એટલે એના માર્ક્સ સારા આવે છે. અને એ લોકો સ્કૂલનો મતલબ એમ કે શાળામાં તમે લગભગ 1,00,000 જેટલી ફી હશે આપના બાળકની, 1,00,000 રૂપિયા વર્ષની તમે ફી ભરો છો, તેમ છતાં આપના બાળકને ટ્યુશન મોકલવું પડે છે, તો સવાલ એ થાય છે કે શાળા યોગ્ય નથી ભણાવતી? તો બની શકે, એમને એવું લાગે છે કે શાળા યોગ્ય ન જ ભણાવતી. પણ હું વાલીઓને એ કહેવા માંગુ છું કે જો તમને એવું લાગે તમારું બાળક ક્યાંક કાચું છે, તો શાળામાં તમે કહો કે મારા બાળકને આમાં પ્રોબ્લેમ છે, મારે ટ્યુશન નહીં, પણ તમે કંઈ એક્સ્ટ્રા ક્લાસીસ લો અને મારા છોકરાને ભણાવો. એ લોકો ફી શું કરવા લે છે? સંચાલક તરીકે આપને શું લાગી રહ્યું છે, જે બીજા સંચાલકો છે તેમનું શું કહેવું છે કે 15,000 શું ખોટમાં જશે આપને એક સ્કૂલ ચલાવવા માટે? આમાં એવું છે કે આ જે ફરિયાદો છે જે બુવાબુ આખા સમાજમાં છે, એ બુવાબુ ફક્ત લિમિટેડ આંગળીના વેઢે ગણી શકાય એટલી શાળાઓ માટે છે. તમે અમદાવાદ કે ગુજરાતમાં જેટલી સ્કૂલ શાળાઓ છે એની કેટલા ટકા આંગળીના વેઢે ગણી એટલી શાળાઓમાં જ આ બુવાબુ છે? તો મારો એક વાલી વર્ગને નમ્ર અનુરોધ છે કે તમે ક્વોલિટી સામું જુઓ,
નામ ફામું ના જો અનેક વડીલોએ અનેક વાલીઓએ કીધું કે સ્ટેટસ સિમ્બોલ બનાવે છે. હવે રિયલી સીંગ તો પેરેન્ટ્સ હોય છે, પોતપોતાના ધંધામાં વ્યસ્ત હોય છે, પપ્પા નોકરી કરવામાં વ્યસ્ત કે ધંધામાં વ્યસ્ત હોય, અને બેન હોય માય ઘરની બાબત કાં તો કીટી પાર્ટીમાંથી ઊંચા નથી આવતા, અને દે આર નોટ ટેકિંગ કેર ફોર ધેર ચિલ્ડ્રન. અત્યારે નાના બાળકો ટ્યુશનમાં મૂકવાની શી જરૂર, કંઈ જરૂર નથી. સ્કૂલમાં વાલી પાસે, વાલીએ સ્કૂલ પાસે અપેક્ષા રાખી સ્કૂલ બરાબર શીખવાડે, અને ઘણી શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓમાં અને ઓછી ફી લેતી શાળાઓમાં ઓછી ફીમાં બાળકોને સરસ રીતે ભણાવે છે. ટ્યુશનની પણ જરૂર નથી, પણ પેરેન્ટ્સની એક મોહ છે ફલાણી સ્કૂલે સારી. આ બધા જે પ્રશ્નો છે ફક્ત ટાઈમિંગ 3 મહિના પૂરતા છે, 12 મહિના 3 જ મહિના ઉભા પોતાય છે. જૂન જુલાઈ મહિના અત્યારે 70 વર્ષ ઇતિહાસ છે, જૂન મહિનામાં બધું શાંત પડી છે, બધી સ્કૂલો. આ ઉહાપો ન થયો હોત તો આ બિલ લાવવાની જરૂર પડત? ઉહાપો વ્યાજબી છે, બાળકોને ન્યાય મળવો જોઈએ. વિદ્યાર્થીઓ ખાસ તો વાલીઓના ખિસ્સા ઉપર જે ભારણ પડે છે અતિશય, એ ભારણ ન જ પડવું જોઈએ. પણ એ ભારણ આપનાર વર્ગ કયો છે જુઓ. ગુજરાતભરની શાળાઓમાંથી કેટલી શાળાઓ આવી છે જે ધંધાદારી ક્રમે ચાલે છે, બહુ જ ઘણી ઘણી શાળાઓ છે. એની રીતે સમગ્ર શિક્ષણ સમાજને કે સમગ્ર સંચાલકોને માફિયા સંચાલકો ચોર છે, સંચાલકો માલ પ્રેક્ટિસ કરે છે. ધીસ ઇઝ નોટ ફેર એટ ઓલ. તમે બધા જે શાળાઓમાં ભણ્યા, તમારા બાળકો આજની તારીખે જે શાળાઓમાં ભણે છે, એ બધી શાળાઓનો ઇતિહાસ તપાસો. તમને વંદન કરવાનું મન થાય, આજે તમારા આચાર્ય સંચાલક તમે મળશે તો ફાસ્ટાંગ દંડવત પ્રણામ કરશો, એટલી તમારા ભાવના. કારણ કે દેવે ટીચ યુ વેરી નાઇસલી. એટલે બધી શાળાઓ એવી નથી. મારે કહેવાનું એટલે એવું છે કે જે શાળાઓમાં કે ગામ હોય ત્યાં ઉકળો હોય જ, દેટ ઇઝ બટ રિઝલ્ટ. તો જ્યાં જ્યાં પ્રોબ્લેમ એ જ ઉકળાને સાફ કરવાનો છે ને, અહીંયા સવાલ ડેફિનેટલી કરવો જોઈએ. આઈ ડુ એગ્રી, કરવો જ જોઈએ. પણ એના માટે સમગ્ર સંચાલક સમાજે, કારણ કે હું બહુ પગે લાગીને કહું છું કે સમાજમાં એવા સરકારની ફરજ છે કે શિક્ષણ આપવું. કલમ બંધારણ, આપણી સમાજ બંધારણની કલમ 45 પ્રમાણે બાળક 6 થી 14 વર્ષ બાળકને મફત ફરજિયાતને સાર્વત્રિક શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. મળે છે, બધાને મળે છે, પરંતુ એ જ કહું છું. સરકાર એમ કહે છે કે અમે મ્યુનિસિપલ કોર્પોરેશન શાળાઓ ચલાવીએ છીએ, જિલ્લા પંચાયતની શાળાઓ ચલાવીએ છીએ. હવે મારા મળેલા આંકડા પ્રમાણે 40,000 થી 35,000 સુધી એક બાળક પાછળ એક સરકાર દર વર્ષે પૈસા ખર્ચે આ બધી સ્કૂલોમાં, સરકારી શાળામાં. સરકાર એમ કહે છે કે અમારી શાળાઓ મફત ભણાવે જ છે, તમે કેમ નથી મૂકતા? પરંતુ સવાલ એ છે, ઇંગ્લિશ મીડિયમ શાળાઓ કેટલી છે? સવાલ એ છે કેટલી છે? દરેક વિસ્તારમાં છે. સવાલ એ છે દરેક વિસ્તારમાં ઇંગ્લિશ મીડિયમ શાળાઓ, પણ એનું કારણ છે સરકાર ગુજરાતી મીડિયમ શાળાઓ બરાબર નથી ચલાવી શકતી, તો ઇંગ્લિશ મીડિયમ સવાલ નથી. અને આ સરકાર એ આ બધી જવાબદારી સમગ્ર સંચાલકોને ફોપે. સંચાલક પોતાનો વહીવટ નથી કરતો, સંચાલક કોઈપણ સ્કૂલની મંજૂરી એને મળે, ટ્રસ્ટને મળે છે. ટ્રસ્ટના ઉપક્રમે ઘણા ટ્રસ્ટીઓ એવા છે, સેવાભાવીઓ છે, અને પોતાની ભેખ ધરેલો હોય છે શિક્ષણનો. એ ભેખ ધરેલા ઘણા માણસો, એ લોકો સારું શિક્ષણ આપે જ છે. અને જો એમના શિક્ષકો સારું શિક્ષણ ના આપે તો બહુ કેરફુલ રહેતા હોય છે એ લોકો. એટલે આપણો વાલીનો મૂવ કહું છું, જે શાળાઓ 50,000 લાખ રૂપિયા, 40,000 રૂપિયા, 1,00,000 રૂપિયા, એટલી બધી શાળાઓ ફૂંકે છોડી દેશે દર વર્ષે ડેવલપમેન્ટના નામે, છોડી દેશો તો પછી ભણાવશે ક્યાં? સવાલ એ છે, છોડી દેશો. ગુજરાતમાં 20,000 શાળાઓ છે, એ બધી શાળાઓ કેમ? બીજી ઘણી સારી શાળાઓ, આ 5, 25, 50 કે 100 શાળા. 5 વર્ષનું બાળક હોય 20 કિલોમીટર દૂર કેવી રીતે જશે ભણવા માટે? જગદીશભાઈ, 45 કલમ એલિમેન્ટરી એક્ટ મુજબ 1 થી 8 ધોરણની બાળકીઓને તો ફ્રી જ આપવું જોઈએ શિક્ષણ. એમણે 14 વર્ષ કીધું છે, 14 વર્ષ, 1 થી 8માં 14 વર્ષની બાળ, 14 વર્ષ, પણ 1 થી 8 ધોરણ ટોટલી ફ્રી આપવું જોઈએ ગવર્મેન્ટે. કારણ કે આજે તમે જુઓ એટલા ટેક્સ ઉઘરાવવામાં આવે છે, કોર્પોરેશન ટેક્સ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 10 વર્ષ પહેલાં આપણે 800 રૂપિયા ભરતા હતા, આજે 28,000 રૂપિયા થઈ ગયા. સરકાર પાસે એટલું બધું ફંડ છે તો એ ફંડ આ બાળકીઓ જોડે આપો. ચલો તમે બાળકના ના આપો તો કે નહીં, પણ બાળકીઓને તો આપો. બાળકી જ્યારે સ્કૂલમાં પગ મૂકે તો એને ટોટલી એને ફ્રી જોવી જોઈએ. આજે નરેન્દ્ર મોદી સાહેબ સીએમનું અને પીએમનું એવું છે કે ભાઈ બેટી બચાવો બેટી પઢાઓ. હું અત્યારે જાહેરમાં કહું છું કે પીએમ સાહેબે કાયદો લાવવો જોઈએ કે જે બાળકી સ્કૂલમાં પગ મૂકે એટલે 1 થી 14 વર્ષની થાય ત્યાં સુધી એને ફ્રી મળવું જોઈએ એજ્યુકેશન. ફ્રી એજ્યુકેશન આપણી સાથે મહિલાઓ છે, તેમને પૂછે શું બાળકીઓને ફ્રી એજ્યુકેશન મળવું જોઈએ? બિલકુલ મિલના ચાહીએ ઉનકો, ક્યોંકિ વો ઉનકા એક હક હૈ. ઓર આજકલ વુમેન્સ કે લિયે, ગર્લ્સ કે લિયે તો બહોત સારે નિયમ કાયદે બન ગયે હૈ સરકાર કી તરફ સે, ક્યોંકિ આજકલ વૈસે ભી લડકીઓ કા ગર્લ્સ કા જો હૈ પોઇન્ટ્સ વો કમ હૈ પરસેન્ટેજ, તો ઉસ હિસાબ સે ઉનકો ઓર આગે બઢને કે ચાન્સ મિલને ચાહીએ. એક મેન્ટેલિટી ભી હોતી હૈ લોગો કી કે નહી શિક્ષા જ્યાદા દેંગે તો લડકિયાં જ્યાદા બિગડ જાયેંગી યા ઓવર વો હો જાયેંગી, કુછ પ્રોબ્લેમ ઉનકો આગે સોશિયલી ફેસ કરની પડ સકતી હૈ. તો યે સારી, એક તો જબ તક પઢેંગે નહીં તબ તક યે મેન્ટેલિટી ભી લોગો કી ચેન્જ નહીં હોગી. તો ઉસ કારણ સે અગર જનરલી યે હોતા હૈ, અગર કોઈ ગરીબ વર્ગ કા પરિવાર હૈ, ઉનકે યહાં 3 બચ્ચે હૈ, અગર લડકે હૈ તો વો ઉન્હીં કો હી પઢાતે હૈ. લડકીઓ કો સોચતે ઇસકો ક્યા કરના હૈ, ચોકા ચૂલા હી તો કરના હૈ શાદી કે બાદ, બચ્ચે હી તો સંભાલને હૈ. તો ઉસ પોઈન્ટ ઓફ વ્યૂ સે ભી યે જરૂરી હૈ કે હર વર્ગ કે લોગ લડકીઓ કો પઢા સકે, ઉનકો અચ્છી શિક્ષા મિલે, એજ્યુકેશન મિલે, તો વો આગે જાકે અપને બચ્ચો કો આગે કી ભલે ઉનકા લડકા હો યા લડકી, ઉનકો અચ્છી એજ્યુકેશન દે સકે, ઉનકા અચ્છે સે પાલન પોષણ કર સકે. એટલે ગર્લ્સ માટે ફ્રી એજ્યુકેશન હોવું જોઈએ. બાળપણ આમાં ખોવાઈ ગયું છે એવું મને લાગી રહ્યું છે.
કે સવારે 7 વાગે બાળક જ્યારે સ્કૂલે જવા નીકળે, 1:30-2 વાગે જ્યારે ઘરે પાછો આવે છે, 2 વાગે પાછો આવ્યા પછી આપણે એની પર એટલું બધું બર્ડન આપીએ છીએ કે આપણે એને એક્સ્ટ્રા ટ્યુશન કરાવીએ છીએ, એક્સ્ટ્રા ક્લાસીસ કરીએ છીએ, અધર એક્ટિવિટીઝ કરાવીએ છીએ. મને એવું લાગી રહ્યું છે કે પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે અમે કબડ્ડીથી લઈને બધા ઘણા બધા ગેમો રમતા હતા, પણ કદાચ અત્યારે જોઈએ તો બાળકો 1.5 કલાક 2 કલાક માટે રમવા મળતું હોય એમાં પણ એ લોકો મોબાઈલ અને કોમ્પ્યુટર ગેમો જ રમતા હોય છે. એટલે બાળપણ જ આમાં ખોવાઈ ગયું છે એવું મને લાગી રહ્યું છે. બાળપણ ખોવાઈ ગયું છે, પાછું કેવી રીતે લાવી શકાશે? બાળપણ ખોવાઈ ગયું છે એ કોના લીધે ખોવાઈ ગયું છે? હા, ફક્ત ગવર્મેન્ટથી ખોવાઈ ગયું છે? ના 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 ના, ભલે મારી પાસે 1 રૂપિયો પણ નથી, જો મારું બાળક છે મારે એને ભણાવવું હોય, હા મારે એને સારા સંસ્કાર આપવા હોય, તો અત્યારે તો હું કામ કરું ને તો ચોક્કસ મને પૈસા મળે અને હું મારા બાળકને એટલીસ્ટ ગવર્મેન્ટ શાળામાં ભણાવી શકું. હવે બીજું એક તમને કહું કે આ ભાઈએ કહ્યું કે ઉપાયો ખાલી આ 3 મહિના માટે થયો છે, એટલે એમની જે ટ્યુબલાઇટ છે એ ઇલેક્શન ઉપર જાય છે એવું મને થોડું લાગે છે. પણ સાવ સાચી વાત કહું ને, ગવર્મેન્ટ ઘણા જ ટાઈમથી, ગુજરાતની નહીં મોદી સાહેબના ટાઈમથી, પહેલેથી ટ્રાય કરે છે કે બધા જ બાળકો એજ્યુકેશન લે, બધા જ બાળકો એજ્યુકેશન લે. હવે સાચી વાત કહું કે આ એજ્યુકેશનમાં શિક્ષકો અને પાઠ્યપુસ્તકોમાં જે સંસ્કાર આપવાના હોય છે, જે એજ્યુકેશનનું મહત્ત્વ સમજાવવાનું હોય છે, જે સંસારમાં બાળકનું એમ કે એનું ઉત્થાન કેવી રીતના થવાનું છે એ જે બધું છે એ બધું જો તમે પહેલાં સ્ટેટથી જ આપવા માંડશો તો એ બાળક ખીલશે. અને ખાસ તમને કહી દઉં કે આ બાળક જે છે, હમણાં જ મેં એક જોયું કે મારા ઘરે જે બેન કામ કરે છે એનો છોકરો કામ ભણવા નથી જતો, કારણ કે એ કામ કરવા આવે છે અને એ ગુજરાન ચલાવે છે એનાથી. હવે એનો છોકરા માટે સ્કૂલમાંથી ટીચર, હું તમને કહી દઉં, ઓછામાં ઓછું આ 2 મહિનામાં 10 વખત આવ્યા, છોકરો નથી જતો. આમાં વાલીનો દોષ છે? આમાં પણ ક્યારેક મને એમ થાય કે કોનો દોષ છે, ગવર્મેન્ટનો, વાલીનો, શિક્ષકનો? આઈ થિંક આ સારા સમાજનો દોષ છે કે જ્યાં જ્યાં આવી ક્ષતિઓ છે ત્યાં તમે આવીને કામ કરો સાથે મળીને, રાધર દેન પોલિટિક્સનો આખો સબ્જેક્ટ બનાવી. અને આ રાજકારણનો સબ્જેક્ટ છે જ નહીં, કારણ કે અહીંયા દરેક ઘરમાંથી લગભગ 1 બાળક તો શિક્ષણ લઈ જ રહ્યું છે અને એ 1-1 બાળકનો અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે. મારે આપને ખાસ કહેવું છે કે આપણે દીકરીઓને ફ્રી શિક્ષણની વાત કરી, પણ આજે એવું થઈ રહ્યું છે કે સમાજમાં મોટાભાગના ત્યાં 1 દીકરો છે, એ દીકરાને ભણાવવાની સાથે સાથે એટલી બધી જવાબદારીઓ છે કે આજે 1 દીકરો, એટલે 1 દીકરાની વાત કરું છું, એના પછી બીજી બાળકીનો, ધારો કે સેકન્ડ ચાઇલ્ડ જો બીજી બાળકીને જન્મ આપવો હોય તો મુશ્કેલ છે, અને 1 દીકરાને ભણાવવાની પણ આજે મુશ્કેલી છે. અને આપણે એમ કહે છે કે સ્ત્રી પુરુષ સમાન, તો બંનેને સરખું શિક્ષણ મળવું જોઈએ, સમાન શિક્ષણ અને ફ્રી શિક્ષણ બંનેને મળવું જોઈએ. એવું નથી કે છોકરીઓને મફત શિક્ષણ ને છોકરાઓને શિક્ષણ મોંઘું દાટ આપવું પડે, પણ સરકાર જો એક ટેક લઈ લે કે ભાઈ મારે મફત શિક્ષણ જ આપવું છે, સારું ઉત્તમ શિક્ષણ આપવું છે. આજે અમેરિકાનું આપણે ઉદાહરણ લઈ શકીએ કે ત્યાં સરકારી સ્કૂલો એટલી બધી સારી છે કે ત્યાં ખાનગી સ્કૂલોમાં જવાની જરૂર નથી પડતી, જેને જવું હોય જઈ શકે છે, ઓપન ફોર ઓલ છે. પણ આપણે જો સારું ઉદાહરણ આપીશું તો જ સમાજ આગળ એને ટેકો કરશે. અને સરકારને મારે એટલી જ નમ્ર વિનંતી કરવી છે કે આપણે જે પથ સારો પકડ્યો હોય એમાં ચાલવાની આપણે બધાએ સાથે ટેક લેવી જોઈએ, અને સરકારી શિક્ષણ, મફત શિક્ષણ, અંગ્રેજી શિક્ષણ, સારું શિક્ષણ અને બધાને, આપણા ગુજરાતને, આખા દેશના નાગરિકને એક શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે, વિશ્વનો શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે આપણે બધાએ સાથે મળીને ચાલવું પડશે, તો જ આ શિક્ષણની જે પરિભાષા છે આપણે તૂતું મેમે કરશું, અમીરી ગરીબી નહીં તૂટી શકે, તો પછી આ બહુ મોટી સમસ્યા થશે. એટલે અમીરી ગરીબી પણ તૂટવી જોઈએ અને બીજા બાળકને જન્મ આપવાની આપણે આના માટે સ્પેસ વધારવાની છે. આપનો શું વ્યૂ છે બેન સાથે સમજ છો? હું તો એવું માનું છું કે શિક્ષણથી મોટી કોઈ સમસ્યા નથી, શિક્ષણ એ આતંકવાદથી મોટી સમસ્યા છે, શિક્ષણ એ માનવતા ખતમ કરી રહી છે. આ દેશની શિક્ષણ નીતિ બદલવાની જરૂર છે. આજે તમે જુઓ કે આખા જીવનની મા બાપની કમાણી છોકરાઓને ભણાવવામાં ખર્ચાઈ જાય છે અને એમ છતાં પણ બેરોજગારી બનાવવા માટેની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. આજે 1500-2000 લોકોની સરકારી ભરતી બહાર આવે છે તો 10-12 લાખ લોકો નોકરી માટે એપ્લાય કરે છે. પટાવાળાની જગ્યા માટે MBA કક્ષાના લોકો પોતાની એપ્લિકેશન આપતા હોય છે. તો આ શિક્ષણ નીતિ
કઈ રીતે તમે માનો છો કે રોજગાર આધારિત છે? બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે આજે એક ડોક્ટર 1 કરોડ રૂપિયા ખર્ચીને જયારે ડોક્ટર બને છે ત્યારે એનો પહેલો ટાર્ગેટ એવો હોય છે, હું કઈ રીતે મારા પેશન્ટ જોડેથી મારા મા બાપના 1 કરોડ રૂપિયા વસૂલ કરું. એ કોઈ પણ રીતે એને ઓપરેશન ના કરાવવાનું હોય તો એને ઓપરેશનની સલાહ આપશે. એટલે આ રીતે આતંકવાદ કરતા મોટી સમસ્યા માનવતા ખતમ થઈ રહી છે આજની શિક્ષણ નીતિના લીધે. એ બદલવાની જરૂર છે જે દેશનું ભવિષ્ય, દેશનું ભાવિ નક્કી કરે છે. નીતિમાં ક્યાં ખોટ છે? આ શિક્ષણ પ્રણાલીમાં ક્યાં ખોટ છે? નીતિમાં તો બહુ લાંબા ગાળાનો વિચાર કરીએ. અગાઉ પણ અમે કહેલું એક વખત કે બાલ મંદિરથી માંડીને 12મા ધોરણ કે કોલેજ લેવલ સુધી સાતત્ય જળવાય એવી શિક્ષણ નીતિ હોવી જોઈએ. શિક્ષણ નીતિમાં ધરખમ ફેરફાર કરવાની જરૂર છે, એ ભાઈની વાત સાચી છે, અને તો જ આપણને શિક્ષણ સારું મળી શકશે. એના માટે એવું છે, આજે એક મિનિસ્ટર આવ્યા, એ ક્યાંક એક્સ જાપાનની મુલાકાત લીધી કે જર્મની મુલાકાત, ત્યાં જે એમને સારું લાગ્યું એડોપ્ટ કરવા પ્રયત્ન કરશે. પણ આપણી જે બેઝિક રિક્વાયરમેન્ટ છે, આપણી ભૌતિક સુવિધાઓ છે, વત્તા માનવ સંપત્તિ છે, બધાનો વિચાર કરી આપણા દેશને આપણા બાળકોને અનુરૂપ એવી જો શિક્ષણ નીતિ ઘડવામાં આવે તો અચૂક સફળ થાય, એક વસ્તુ, વન થિંગ. સેકન્ડ થિંગ એ છે, મેં આપને પહેલાં કીધું એમ કે આપણે ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ ઘણી છે. અત્યારે સરકારે છેલ્લા કેટલાક વખતથી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને મંજૂરી આપવા માંડી છે, અને અમે સંચાલક મંડળના ઉપક્રમે સરકારથી એ રજૂઆત કરી છે કે આગામી 2 વર્ષ સુધી આ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે કે જેને વિશે આપણી ફરિયાદો આપના કહેવા પ્રમાણે છે, એ બધી સેલ્ફ ફાઇનાન્સ, નવી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને મંજૂરી આપવાની 2 વર્ષ સુધી બંધ કરી દે, અને ગ્રાન્ટેડ શાળાઓને જો પૂરતા પ્રમાણમાં, સફિશિયન્ટ પ્રમાણ, વ્યાજબી ગ્રાન્ટ આપે તો એ ગ્રાન્ટેડ શાળાઓ જ્યાં ફી બિલકુલ નથી લેવાતી એવી શાળાઓમાં હાઈસ્કૂલ હાયર સેકન્ડરી સુધી બાળકોનો સારો વિકાસ થશે, બાળકો અમે સારી રીતે ભણાવી શકીએ. કેવી રીતે, કેવી રીતે એ થશે? કારણ કે પૂજાબેનને પૂછવાય છે, 4 નવી સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીને મંજૂરી મળી ગઈ છે, એ પણ શરૂ થવાની છે, તો આ ભાઈ જે કહી રહ્યા છે એ વાત ઉપર હજમ થાય છે કેવી રીતે? હજમ એવું છે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એ લોકો જ આ જનરલ સ્ટોરની જેમ ધંધો કરી દીધો છે શિક્ષણનો. એટલે જો 2 વર્ષ માટે આ સ્કૂલો, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો બંધ કરી દેવામાં આવે, અને બીજું કે જે રીતે સરકારી ઇંગ્લિશ માધ્યમ ચાલુ કરવામાં આવે, તો 101% ક્યાં કે ક્યાં એવું સૂરજ દેખાય છે કે ભાઈ એવી કિરણ દેખાય છે કે ભાઈ જે વાલી છે એમનું બાળકો પોતે સરકારી સ્કૂલમાં મોકલતા થઈ જશે. પ્લસ કેટલાય બેકાર શિક્ષકો અત્યારે ડિગ્રીઓ લઈને રસ્તા પર ફરી રહ્યા છે પણ તેમને નોકરી નથી મળતી, અને જેની પાસે બહુ પૂરતો ક્વોલિફિકેશન નથી એવી ટીચરો આવી સ્કૂલોમાં કામ કરી રહી છે. એટલે વાલીઓ બધું ચકાસવું જોઈએ કે ભાઈ એમનો જે બાળક ભણાવી રહ્યો છે એ શિક્ષક ભણેલો છે ખરી, અને એમનો બાળકને પૂરતું ધ્યાન મળી છે ખરી. એટલે બેકારી શિક્ષણ આ બધું એક આતંકવાદ જેવું જ છે. એટલે હું સાહેબની સાથે સહમત છું કે ભાઈ આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો બંધ કરી અને નવી સ્કૂલોને પરમિશન ના આપી, અને તો અમે સરકાર પોતે સરકારી સ્કૂલો ઊભી કરો, સરકારી ઇંગ્લિશ મીડિયમ ઊભી કરો, એટલે ક્યાંક ને ક્યાંક આની ઉપર લગામ લાગી શકે. લગામ લાગી જશે, પરંતુ સવાલ અહીંયા બીજો એ પણ ઊભો થઈ રહ્યો છે, શોષણ બધી રીતે થઈ રહ્યું છે. એવા શિક્ષકોનું પણ શોષણ થઈ રહ્યું છે કે જે સારા જ્ઞાની છે પરંતુ ઓછા પગાર સાથે તેઓ ભણાવી રહ્યા છે કારણ કે તેઓની મજબૂરી છે. બીજી તરફ વાલીઓનું પણ શોષણ થઈ રહ્યું છે કારણ કે તેમને તેમના બાળકોને ઉચ્ચ શિક્ષા આપવી છે, સારી શિક્ષા આપવી છે માટે તેઓ સારી શાળામાં તેમને અભ્યાસ કરાવવા મોકલે છે, મોટી મોટી ફીસ આપીને મોકલે છે. ત્રીજી વાત કરીએ, સંચાલકોનું પણ ક્યાંક શોષણ થઈ રહ્યું છે કારણ કે એવા સંચાલકો પણ છે, અમે બધાને ખરાબ નથી કહી રહ્યા, એવા સંચાલકો પણ છે, સારા છે, તેઓ ઓછી ફીસમાં પણ તે લોકો ભણાવી રહ્યા છે. માટે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક શોષણ થઈ રહ્યું છે, અને પાછળ અહીંયા કારણ જે સામે આવી રહ્યું છે તે છે શિક્ષણની પ્રણાલી. આ સવાલ સાથે અત્યારે આપણને રૂકી રહ્યા છે. ફી મામલે હજુ પણ વાલીઓ અસમંજસમાં છે, 3 મહિનાની ફી ભરવાની છે, અને બીજી તરફ શિક્ષણ પ્રધાન પણ કહે છે કે જો કોઈ સંચાલક ના પડે અથવા તો દાદાગીરી કરવામાં આવે તો તેમની માન્યતા રદ પણ થઈ શકે છે. પહેલા સંચાલકને પૂછીશું કે શિક્ષણ પ્રધાનનું આ કહેવું છે કે માન્યતા રદ થઈ શકે છે, સંચાલકોમાં ક્યાંક ફફડાટ છે આ વાતને લઈને? સંચાલકો ચિંતિત તો હોય જ, સ્વાભાવિક છે, કારણ કે પોતે જે સેવાકીય કાર્ય કરતા હોય કે પોતે જે કામ કરતા હોય એના ઉપર જ્યારે ભયસ્થાન આવે, લટકતી તલવાર હોય, દરેકને ચિંતા તો રહે. પણ એમાં તથ્ય કેટલું, સરકાર જે આમાં તો એવું છે કે ટકે શેર ભાજી ટકે શેર ખાજા, એક પાણીની બોટલ આપણે રેલવે સ્ટેશનમાં 10 રૂપિયા મળે છે, એ જ હોટલમાં તમે જમવા માટે જાઓ તો 20માં મળે છે, અને એ જ બોટલ તમે 5-સ્ટાર હોટલમાં જાઓ 50. એટલે ટૂંકમાં આપની જે વાત હું સમજવાનો પ્રયત્ન કરું કે આપ જેટલી ફીસ લો છો, આપના જેવા સંચાલકો જે ફીસ લે છે, એ જ પ્રકારનું શિક્ષણ સુવિધાઓ બધું આપે છે. અમે તો બેન બહુ ઓછી ફી લે, તમે મારી સ્કૂલની ફી તો 15,000 થી બી ઓછી છે, અને એવી અમદાવાદમાં ઘણી સ્કૂલો છે. પણ વાલીને આગ્રહ કરું છું, પ્રેમથી કહું છું, વંદન કરીને કહું છું કે તમે લોકો શાળાની અંદર ઘણી સાદી દેખાતી શાળાઓમાં શિક્ષકો સારા હોય છે, આદર્શ શિક્ષકો હોય છે, વાય ડોન્ટ યુ પ્રિફર ધોઝ સ્કૂલ્સ?
અને જ્યાં ફોમેનશીપ હોય, જ્યાં આગળ ફારા ફારા અપ ટુ ડેટ મકાન બધું અપ ટુ ડેટ હોય, એ વાલીઓનો એક ગાંડો પ્રવાહ છે. જ્યાં સ્કૂલ ફી વધારે એ સ્કૂલ ફારી, જ્યાં ફી ઓછી એ સ્કૂલ ફારી. એટલે હવે મોટી મોટી ફી જોવા જાય, બધું આલા ગ્રાન્ટ જોઈએ છે અને ફી માટે મોહ પાડવી છે. એટલે હફુને લોટ ફાકવું બે એક સાથે બેનો, એટલે વાંક વાલીઓનો પણ છે નરેશભાઈ. ચોક્કસ, આમાં થોડું ઘણું પણ મારું કહેવું એમ છે કે શાળાના સંચાલકો બી આટલા તો પૈસા કમાય છે, તો એમને થોડું જોવું જોઈએ. ગરીબ, મધ્યમ વર્ગ, અમીરના, એટલે તમામ સ્તરના બાળકોને એમને લેવા જોઈએ. આરટીનો કાયદો લાયા છે, એનો અમલ કરવો જોઈએ. હજુ આરટીનો કાયદો 10% બી અમલ નથી. એટલે વાલી મંડળ તરીકે કેવું છે કે શાળા સંચાલકોને બી થોડું અમારે રસ્તા પર કેમ આવવું પડ્યું? જો એમને પહેલેથી એડમિશન કર્યા હોત આરટીઓના, તો આજે આવું જ ના પડે. એટલે તમારે ધ્યાન રાખવું પડે શિક્ષણમાં. ગરીબ, મધ્યમ, અમીર બધા જ બાળકોને તમારે લેવા છે. થોડા બાળકની જોડે કમાણી ના મળી તો કંઈ વાંધો નથી. પૈસાદારના આપણે આ બધા કહે છે, પૈસાદારના જ્યાં પૈસાદારના બાળકો એમની જોડે લો ને. પણ તમે ગરીબ માણસ બી ભણાવો, મધ્યમ, પણ આ તો તમે પૈસા ના આપે, ફી ના આપી એટલે એને બહાર બેસાડે, ફૂટપટ્ટી મારે, એને કાઢી મૂકે, એવું થોડી ચાલે. એને ટોર્ચર, બાળકોને પણ મેન્ટલ ટોર્ચર થતું હોય છે. અને એવા પણ જે સામે આવી છે વાતો કે શાળામાં, ક્લાસમાં ટીચર્સ પૂછે છે કે ભાઈ તારા પેરેન્ટ્સે ફીસ ભરી છે કે નથી. હવે નથી ભરી તો એ બાળકના માનસિક એની સ્થિતિ શું થતી હશે જ્યારે આખા ક્લાસ વચ્ચે તેને પૂછવામાં આવતું હશે? બાળકની મનોસ્થિતિ શું થાય જ્યારે આવા સવાલો પૂછવામાં આવે? ચોક્કસ, બાળકની મનસ્થિતિ એને લાગી આવે બાળકને આજે કે મારા ફાધર કે મારા ઘરમાંથી ફી નથી ભરાઈ ત્યારે મને આ પરિસ્થિતિ ઊભી થઈ છે. પણ મારું કહેવું એ છે કે આપણા સંચાલક સાહેબે કીધું, પણ આજે જે સ્કૂલોની માન્યતા આપવામાં આવે છે એ ટ્રસ્ટના મથાળા હેઠળ આપવામાં આવે છે, બરાબર. એટલે કોઈ બી સ્કૂલ સેલ્ફ ફાઇનાન્સ કે પ્રાઇવેટ નથી ગણાતી. એ બાબતે શિક્ષણ મંત્રી ખુદે કીધેલું છે કે બધી શાળાઓ સરકારના અંડર જ આવે છે, બરાબર. એટલે બધા નિયમો લાગુ પડે છે. હવે ટ્રસ્ટનો નિયમ એવો છે કે કોઈ બી ટ્રસ્ટે નફાખોરી કરીને એની અંદર સ્કૂલનું સંચાલન નહીં કરવું જોઈએ, કે એના નફાથી બીજી શાળાનું બંધારણ નહીં કરવું જોઈએ. પણ અત્યારના એને શું થઈ રહ્યું છે કે દરેક ટ્રસ્ટની 2-5 શાળાઓ છે, તો એની અંદર જે નફો કમાય છે આપનું એવું કહે. પરંતુ શાળા સંચાલકોને એવું પણ કહેવું છે કે અમને સારા શિક્ષકો નથી મળતા, ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષકો નથી મળતા, જેના કારણે આ ફીસ લેવામાં આવે છે. કારણ કે એમને પણ, શિક્ષકોને પણ તમારે એટલું પે કરવું પડતું હોય છે. સાચી વાત છે. હમણાં આપણે ઘણા મિત્રો એ ઓપિનિયન વ્યક્ત કર્યું કે શિક્ષણ પ્રણાલિકામાં ફેરફાર કરવાની જરૂર છે. આપણે ત્યાં પહેલાં એન્જિનિયરિંગ કોલેજો, મેડિકલ કોલેજ નહોતી. અમુક સમય થયો ત્યારે મેડિકલ બધી કોલેજો મંજૂર ઢગલાબંધ મળી ગઈ. અત્યારે બધી અમુક કોલેજો આઉટફુલ નથી જતી, અમુક કોલેજો ખાલી થાય, અમુક કોલેજો બંધ થાય છે. એ જ રીતે પ્રી પીટીસી, પીટી સ્કૂલો જ્યાં શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. કેટલાક એવા ભૂતકાળમાં એવા ખરાબ પ્રસંગો બન્યા જેને કારણે અત્યારે બધી પ્રી પીટીસી, પીટીસી કોલેજો બંધ થઈ ગઈ. એટલે ટીચર સારા નથી મળતા, એ વાત થતી. ઇંગ્લિશ મીડિયમ ખાસ નથી મળતા, સાચી. બીજું કે ગુજરાતી મીડિયમને અંગ્રેજી મીડિયમ બેને સાથે તોલવામાં આવે છે, ખોટું છે. ત્રીજી વસ્તુ, કાયદો જે ઘડાવે છે સારા માટે ઘડાવે છે, પણ હવે કાયદો અમલમાં આવે પછી એમાં જે કે નાની મોટી ત્રુટીઓ હોય, જેમ આપણે ડબ્બો છે ખખડાઈએ એટલે વસ્તુ નીચે ઉતરે છે, આમાં જે નાની મોટી ત્રુટીઓ છે દૂર થવી જોઈએ અને થશે. અને આપણા શિક્ષણ પ્રધાને, એક મિનિટ, આપણા શિક્ષણ પ્રધાન બહુ વિચારશીલ છે અને બહુ તંદુરસ્ત વિચાર ફરી થયા છે. એક ફાદુ ફીદુ દાણાનું ભાઈએ કીધું કે આરટીઈનો કાયદો, આરટીઈનો કાયદો 2009 અમલમાં આવ્યો ત્યારે 10,000 રૂપિયા ફી એક વિદ્યાર્થી દીઠ રાખી હતી. દરેક શાળે પોતાના દરેક વર્ગમાં 25% બાળકો આરટીઈના હેઠળ ભરવાના હોય છે. હવે જો અત્યારે સરકાર 15,000 ફી નક્કી કરે છે પ્રાઇમરીમાં, એ જ પ્રમાણે સરકાર કોર્પોરેશનમાં જિલ્લા પંચાયત 35,000-40,000 ખર્ચે છે. તો એક બાજુ 10,000 આરટીના છોકરાઓ, 15,000 સરકાર અત્યારે મંજૂર કરે આ કાયદામાં, અને 35,000-40,000 સરકાર પોતે ખર્ચે છે. આ વેરિએશન દૂર થવું જોઈએ અને સંચાલકો રિઝનેબલ જો રકમ મળે તો નાની સંસ્થાઓ, ઘણી 90-95% સંસ્થાઓ નાની છે જે લોકો આ પ્રોબ્લેમ જ નથી. એટલે આ સંચાલકોનું પણ આ દુઃખ છે. અંતમાં છેલ્લે શું કહેશો? બસ એટલું જ કહેવું છે કે ભાઈ આ જે વિધેયક બનાવ્યું છે એનું તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવે અને સંચાલકો એવી છટકબાઈ ના શોધે કે ભાઈ અમને ઓફિશિયલ કહેવામાં નથી આવ્યું. એટલે જ્યારે શિક્ષણ મંત્રીએ પોતે એનાઉન્સ કર્યું ત્યારથી જ કાયદો લાગુ સમજી અને એનો અમલ કરે, અને જ્યાં સુધી અમલ નહીં થાય ત્યાં સુધી વાલીઓ રસ્તા ઉપર રહેશે અને ડિમાન્ડ કરશે. એટલે હજી પણ એ જ માંગ રહેશે વાલીઓની. આપનું શું કહેવું છે? મારું શિક્ષણ મંત્રીએ જે નિવેદન આજે ન્યૂઝપેપરમાં અને ચેનલના માધ્યમ દ્વારા કીધું છે, જેમાં દરેક વાલીઓએ આ નિયમ પ્રમાણે ફી ભરવી જ ના જોઈએ, જે એક સરકારે નક્કી કરેલી છે એ પ્રમાણે જ ફી ભરવી જોઈએ. બીજું કે વાલીઓ જ્યાં સુધી જાગૃત નહીં થાય અને આ દબાવમાં આવીને ફી ભરશે તો આખી જિંદગીભર એમને આ ભોગવવાનું રહેશે. એટલે ઈટીવીના માધ્યમથી અમારી આધાર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ખાસ વાલીઓને જાગૃત કરવામાં આવે છે કે આવી બધી સ્કૂલોની જે ધમકીઓ આપીને, જે તમારા છોકરાના ભવિષ્યનું મોટા સપના બતાવીને જે લૂંટી રહી છે, એની સામે અત્યારે જાગવાનો સમય છે. જો તમે જાગી જશો
તો આ બધી આખી જિંદગીની ગુલામી બંધ થઈ જશે. જી જી, અત્યારે જાગવાની જરૂર છે, રાઈટ ટાઈમ છે. હા ચોક્કસ, મારી આખા વાલી સમાજ ગુજરાતને વિનંતી છે કે આ સમય જાગવાનો છે, જલ્દી જાગી જાઓ. આ ફક્ત આપણો પોતાનો નહીં પણ આ બાળકના ભવિષ્યનો સવાલ છે, આખા ભવિષ્યનો, દરેક દરેક બાળકના ભવિષ્યનો સવાલ છે. દરેક બાળકના ભવિષ્યનો સવાલ છે. અને હજી પણ આજની તારીખમાં બી કહું છું કે મારી જે મારા બાળક જે ભણે છે સ્કૂલમાં, ત્યાં હજી સ્પષ્ટ નથી કે આ કાયદામાં કેવી રીતે કરવાનું છે, હજી સ્પષ્ટતા નથી. શિક્ષણ એ ખાલી બાળકના ભવિષ્યનો નહીં, ભારતના ભવિષ્યનો અને માનવતાના ભવિષ્યનો સવાલ છે. તો ભારતના નહીં પરંતુ માનવતાના ભવિષ્યનો સવાલ છે. અને અંતમાં મન માંગી ફી વસૂલી હવે બંધ કરો, આ લડત ક્યાં સુધી ચાલશે? જો સરકાર એનો અમલ કરાવશે તો ચોક્કસ આમાં કંઈ કહેવાની જરૂર નથી વાલીઓને, અને કોઈએ નેતાગીરી પણ કરવાની જરૂર નહીં પડે. પણ સરકાર જો આનો અમલ નહીં કરાવી શકે તો ચોક્કસ આના ઉપર અમે વાલીઓ ભેગા થઈ અને દેશવ્યાપી આંદોલન થશે એવું પણ બની શકે. એટલે સરકાર જો જાગી જશે અને સમાન રીતે જો શિક્ષણ આપવા માટે એમની આંખ ખુલી જશે અને અંગ્રેજી શિક્ષણને પણ એ લોકો મહત્ત્વ આપશે, અંગ્રેજી ગુજરાતી કોઈપણ માધ્યમ હોય, પણ આપણે બધાએ આપણા બાળકોના ભવિષ્ય માટે આ સરકાર દ્વારા જો વિચારણા થાય તો એ શ્રેષ્ઠ વાત બનશે. અને સરકાર એ દિશા તરફ આગળ વધી રહી છે તો વાલીઓનો એ તરફનો સહકાર ચોક્કસ છે. તો વાલીઓનો પણ સહકાર રહેશે. સરકારને હાલ પૂરતી થોડીક રાહત છે, પરંતુ પૂર્ણ રાહતની હજુ પણ દરકાર છે. વિક ડિબેટમાં અત્યારે બસ આટલું જ રજા આપશું.